ભરવારામાં નગરપાલિકાની બેદરકારી આવી સામે. અનેક વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી અને કીચડ. બરવારાના રાણપુર રોડ ઉપર આવેલ રાજ ઇન્ડિયન ગેસ એજન્સી પાસે આવેલ ગેસ એજન્સી ગોડાઉન તેમજ સ્કૂલ જવાના રસ્તાની બિસ્માર હાલત અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઊંઘતું રહે છે. વરસાદના આગમન પૂર્વેનું સમારકામ સતર્કતાની કામગીરીનો ફિયાસ્કો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. બરવારા નગરપાલિકામાં આવતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો તેનો જીવતો જાગતો પુરાવો છે. બરવારામાં અનેક વિસ્તારોમાં લોકો દ્વારા અનેકવાર વારંવાર અધિકારીઓ તેમજ નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષોથી એકધારા રજૂઆત કરવા છતાં અહીં અમુક ચોક્કસ વિસ્તારમાં બ્લોક કે RCC રોડનું કોઈ કામ કરવામાં આવ્યું નથી, ત્યારે બરવારાની અંદર અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જરૂર નથી છતાં પણ રોડ તોડી અને બ્લોક નાખવામાં આવે છે અને બ્લોક તોડી રોડ બનાવવામાં આવે છે, તો આવા જરૂરિયાતવાળા વિસ્તારોને કેમ બાકાત રાખવામાં આવે છે? શું અમુક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરી સત્તાનો ઉપયોગ કરી વિકાસથી વંચિત રાખવામાં હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? બરવારા નગરપાલિકા વિકાસથી વંચિત રાખેલા વિસ્તારોમાંથી વેરો ઉઘરાવતા નથી? બરવારાના અમુક વિસ્તારોમાં જાણી જોઈને પબ્લિક માટે સુવિધા નહીં પૂરી પાડી હેરાન કરવામાં આવી રહ્યા છે, જેવા આક્ષેપો અહીં રહેતા સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ. આપનો પરિચય? મારું નામ રફીક કરીમભાઈ સુમરા, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો સભ્ય છું. આપનો પ્રશ્ન? અમારો પ્રશ્ન રોડ રસ્તા માટેનો છે. છેલ્લા 10 વર્ષથી મેં આની માટે અહીંની પ્રજા અને આ બાજુના વિસ્તારના માણસો જજમી રહ્યા છે. નગરપાલિકાની અંદર છેલ્લા 20 વર્ષ પહેલાં અહીંની બ્લોક માટેની અમે અરજી કરેલ હતી આ વિસ્તારના રહીશોએ, પણ આજ દિવસ સુધી ભ્રષ્ટાચારી અધિકારીઓ, ભ્રષ્ટાચારી કોઓપરેટરો અને ભ્રષ્ટાચારી આખી નગરપાલિકા, આજ દિવસ સુધી અહીંનો કોઈ પણ પ્રશ્ન સાંભળવામાં આવેલ નથી. બરવાળા શહેરની અંદર જ્યાં બ્લોકની RCCની જરૂર નથી ત્યાં રોડ બ્લોક નાખેલ છે. આની રસ્તાની અંદર આગળ એક ગેસનો ગોડાઉન છે, ત્યાં અંદાજે રોજ 300 માણસો ગેસના બાટલા લેવા કીચડ હોરા પસાર થવું પડશે. આગળ એક સ્કૂલ છે જ્યાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમના વાલીઓને પણ અહીંયા કીચડ હોરો અને બાઇકો એમની ફસાઈ જાય છે, બાળકો નાના પડી જાય છે. પણ અનેકવાર રૂબરૂ રજૂઆત કરી છેલ્લા 20 વર્ષથી અમે આ રજૂઆત કરતા આવ્યા છીએ, પણ બરવા નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કર્મચારીઓ અને ભ્રષ્ટ કોઓપરેટરો આજ દિવસ સુધી કોઈ સમસ્યા સાંભળી નથી. અને આ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પક્ષને જંગી બહુમતીથી અમે લોકોએ વિજય અપાયો છે, છતાં પણ અમારી સાથે કોઈ પણ જાતનું સારું વર્તન કરતા નથી. એક પક્ષપાતીએ વલણ કરી અને આ રોડ